મોરબીના હળવદ તાલુકાના ધનાણા ગામ પાટિયા પાસે કચ્છ અમદાવાદ હાઈવે પર શુક્રવારની મધરાત્રે ગોઝારો અકસ્માત સર્જાયો હતો, જેમાં કચ્છના ગઢવી પરિવારના એક દાજેલા સભ્યને અમદાવાદથી કચ્છ લઈ જતી વખતે એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા એમ્બ્યુલન્સ પલટી ગઈ હતી. અગમખ્વાર અકસ્માતમાં કચ્છના ગઢવી પરિવારના પિતા પુત્ર સહિત ત્રણના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એમ્બ્યુલન્સ ચાલક સહિત બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે મોરબી ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે ગઢવી પરિવારમાં ભારે અરેરાટી વ્યાપી ગઈ છે. કચ્છના ગઢવી પરિવાર અમદાવાદ હોસ્પિટલે રાજી ગયેલા યુવાનને સારવાર કરી હોસ્પિટલમાંથી રજા લઈ એમ્બ્યુલન્સ લઈ પરત કચ્છ તરફ જઈ રહ્યા હતા. હળવદ નજીક દરાડા ગામના પાટિયા નજીક એમ્બ્યુલન્સ ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં કાનીજીયાભાઈ પબુભાઈ ગઢવી અને પુત્ર વાંજીભાઈ કાનીજીયાભાઈ ગઢવી તથા વસંતભાઈ હરિભાઈ ગઢવી મળી ત્રણ વ્યક્તિઓના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા. એમ્બ્યુલન્સ ચાલક સહિત બે વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચતા હળવદ ત્યારબાદ વધુ સારવાર માટે મોરબી રીફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણેય મૃતકોના મૃતદેહને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવને પગલે હળવદ પોલીસ ઘટના સ્થળે દોડી જઈ તેમના પરિવારજનોનો સંપર્ક કરી હળવદ ખાતે બોલાવવામાં આવ્યા હતા. હાલ મૃતકનું હળવદ સરકારી હોસ્પિટલ ખાતે પીએમ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ બનાવની વધુ તપાસ હળવદ પોલીસ મથકના ગિરીશદાન ગઢવી કરી રહ્યા છે.